વડોદરા શહેરમાં થોડા વર્ષો પહેલાં ગ્રેન્ટી ગેટ ધરાશયી થયો હતો, ત્યારબાદ પૂર્વ મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે વડોદરા શહેરમાં દરેક ચાર રસ્તાઓ પર સાથે જાહેર મિલકતો પર અને ઐતિહાસિક ઇમારતો પર કોઈપણ પ્રકારના હોર્ડિંગ્સ, બોર્ડ, બેનરો લગાવવા નહીં, પરંતુ ઘણા વખતોથી ધાર્મિક, રાજકીય સાથે વ્યવસાયિક લક્ષી હોર્ડિંગ્સ, બોર્ડ, બેનરો લગાવી વડોદરા શહેરની શોભા બગાડી રહ્યા છે. ત્યારે આ અંગે વિનંતી સાથે જણાવવામાં આવે છે કે વડોદરા શહેરમાં પરવાનગી વગર જાહેર રોડ રસ્તાઓ પર અસંખ્ય પ્રમાણમાં બેનરો, બોર્ડ લગાવવામાં આવેલ છે, જેના કારણે કોર્પોરેશનને પણ નુકસાન થતું હોય છે. સાથે સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પણ અનેક સવાલો ઊભા થતા હોય છે. કેટલાક બેનરો નીચે એક નાનકડું લખાણ લખીને પોતાની જાહેરાત કરતા હોય છે, તે પણ ગેરકાયદેસર કહેવાય, પરંતુ હાલમાં લાગવગ તેમજ અન્ય રાજકીય બેનરો હોવાથી કેટલાક કર્મચારીઓ બેનરો ઉતારવામાં નિષ્ફળ રહે છે. આવનાર દિવસોમાં વરસાદની મોસમ છે ત્યારે વાવાઝોડાની સંભાવના રહે છે. જો આ પરવાનગી વગરના હોર્ડિંગ્સ, બોર્ડ પડવાથી કોઈપણ રાહદારીઓને ઈજા, જાનહાનિ થશે તો જવાબદાર કોણ, તેવા સવાલો ઉઠવા પામ્યા છે. વડોદરા સ્માર્ટ સિટી તરફ બનવા જઈ રહ્યું છે. આમ ભારત સરકારે 100 સ્માર્ટ સિટી બનાવવાનો નેમ લીધી છે, તેમાં વડોદરા પણ સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે વડોદરા સ્માર્ટ સિટીની શહેરની શોભા બગાડતા તમામ લોકો સામે આ જે બેનરો છે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે અને સાથે સાથે પેનલ્ટી સાથે દંડ વસૂલવામાં આવે. ઢોર શાખા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને પાસા જેવા ગુનો દાખલ કરવામાં આવે છે. તેવી જ કામગીરી આ ગેરકાયદેસર બેનરો લગાવનાર સામે કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી હતી અને આ માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સામાજિક કાર્યકર દ્વારા જણાવાયું કે જે 24 કલાક નહીં પરંતુ 48 કલાકમાં તમામ પ્રકારના ગેરકાયદેસર બેનરો દૂર કરવામાં આવે અને જો દૂર કરવામાં નહીં આવશે તો કોઈ પણ ઘટના બનશે તો તેની જવાબદારી વડોદરા મ્યુનિસિપલ અને મ્યુનિસિપલ કમિશનરની રહેશે. પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા આવેદનપત્ર આપીને આ અંગે ચીમકી ઉચ્ચારવામાં આવી કે 48 કલાકમાં ગેરકાયદેસર બેનરો ઉતારી લેવામાં આવે. ચોમાસાની સિઝન આવતા પહેલાં બેનરો ઉતરવા જરૂરી હોય ત્યારે કાર્યકર દ્વારા આવેદનપત્ર આપવા ગયા ત્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રી મિટિંગમાં હોવાથી તેમના પીએને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે પીએ અને જ્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આવેદનપત્ર ટેબલ પર મૂકીને જતા રહો. એટલે સામાજિક કાર્યકર દ્વારા જણાવાયું કે વડોદરા શહેર હાલ રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. આવેદનપત્ર સ્વીકારાયું નહીં પરંતુ ટેબલ પર મૂકવા કહ્યું અને તે પણ પીએ. ત્યારે હવે જાણે કે રામ રાજ્ય આવી ગયું હોય અને વડોદરાને 100 સ્માર્ટ સિટીઓમાંની, ભારત સરકારની જે 100 સ્માર્ટ સિટીઓના સપનો હતા તે સપના જાણે કે પૂર્ણ થવાની આરે હોય. રામ રાજ્ય અને પ્રજા સુખી જેવા હાલ વડોદરા શહેરના રામ ભરોસે થઈ રહ્યા છે. ત્યારે લોકોની માંગ છે કે ગેરકાયદેસર વડોદરા શહેરમાં જેટલા પણ બેનરો લગાવવામાં આવ્યા તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવ્યા અને ચોમાસા પહેલાં બેનરો ઉતારી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
આજે વડોદરા શહેરની અંદર મ્યુનિસિપલ કમિશનર સાહેબને જે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે વડોદરા શહેરની અંદર જેમ કે કારેલી બાગ હોય, ગુડા સર્કલ હોય, સાથે સાથે એરપોર્ટ હોય, સાથે ન્યાય મંદિર હોય, માંડવી હોય, આવી તમામ જગ્યા ઉપર જે હોર્ડિંગ્સ બોર્ડ લાગેલા છે, આ હોર્ડિંગ્સ બોર્ડ જે ગેરકાયદેસર છે, સાથે સાથે વડોદરા શહેરની મ્યુનિસિપલ કમિશનરશ્રીને ધ્યાન દોરવાનો એક પ્રયત્ન કર્યો છે કે આવનારા દિવસોમાં જે ચોમાસું છે ને ચોમાસાની ઋતુમાં હવામાન શાખાની પણ જે કહેવાય છે આગાહી હોતી હોય છે, અને જો હોર્ડિંગ્સ બોર્ડ પડવાથી કોઈને જાનહાનિ થશે અને નુકસાન થશે તો તેનો સંપૂર્ણ જવાબદાર કોણ? એટલે બીજી બાબત એ છે કે ટૂંક સમય પહેલે જ જે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે જે કહેવાય છે એન્ટ્રી ગેટ પણ પડ્યા હતા, સાથે સાથે એક ભાઈને જે એન્ટ્રી ગેટ પડવાથી ઈજા પણ થઈ હતી ત્યારે પણ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું કે દરેક ચાર રસ્તા ઉપર હોર્ડિંગ્સ બોર્ડ ન હોવા જોઈએ. પરંતુ કહેવાય છે કે વડોદરા શહેરની અંદર હાલમાં રામ ભરોસે તંત્ર ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે કેટલાક બેનરો ગેરકાયદેસર લગાવીને પોતાની પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે. એટલે આજે મ્યુનિસિપલ કમિશનર સાહેબનો અમે ધ્યાન દોરવાનો એક પ્રયત્ન કર્યો હતો. ત્યારે મ્યુનિસિપલ કમિશનર સાહેબને જે મળવા ગયા ત્યારે મ્યુનિસિપલ કમિશનર સાહેબ મિટિંગમાં હોય છે, ગાંધીનગર હોય છે, આવી બધી જે વાતો થતી હોય છે. એટલે આજે અમે પીએને જ્યારે આવેદનપત્ર આપવા માટે ગયા ત્યારે પીએ સાહેબ પણ એવું કહે છે કે ભાઈ અમારા ખુરશી પર ટેબલ પર મૂકીને તમે આવેદનપત્ર મૂકીને જતા રહો. એટલે કહેવાનો મતલબ અમે જાહેર જનતાના હિત માટે અમે પોતાનો સમય બગાડીને જ્યારે અમે અહીંયા આગળ આવેદનપત્ર આપવા માટે આવતા હોય છે ત્યારે આવી રીતનો જે જવાબ છે આ જવાબ ખોટો જવાબ કહેવાય, અને આવા અધિકારીઓ સામે પણ તાત્કાલિક ધોરણે કાર્યવાહી થવી જોઈએ. કારણ કે વડોદરા શહેર હાલ રામ ભરોસે ચાલી રહ્યું છે અને જેટલા પણ હોર્ડિંગ બોર્ડ ગેરકાયદેસર હોય તેને તાત્કાલિક ધોરણે ઉતારી લેવા જોઈએ તેવી માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા.